सूरत बाद राजकोटनी परिस्थिति शुं बगड़ी रही छे आ एटला माटे अमे कही रह्या छे कि राजकोट हॉस्पिटल में दर्दीओना थई रहेला मौतना मामले बेदरकारीना कारणे दर्दीओना मृत्यु थता होवानो आक्षेप थई रह्या छे। मृतकना परिवारजनो आक्षेप लगावी रह्या छे। एक फोन में दर्दीनी हालत स्थिर होवानुं सामे आवे छे। बीजा फोन में दर्दी मृत्यु थयो होवानी फोन सामे आवी छे। दर्दीने जमवानी पण सुविधा न मळती होवानो आक्षेप थई रह्यो छे। तो आप जोई शको छो जे दर्दीओ छे शुं ए राम भरोसे छे? शा माटे सुविधाओ नथी आपवामां आवी रही? शा माटे सारवार नथी मळी रही? राजकोट शुं हवे सूरत बनी रह्युं छे? अनेक दर्दीओना मोत थई रह्या छे अने हवे राजकोटनी परिस्थिति शुं बगड़ी रही छे? આવી ગયું બધું? ખાટું કઈ ઘટી ખીચડી? ના ના કઈ કઈ કોઈ ન થયું? હવે જો મારી વાત સાંભળે, હું ફોન કરીને ગગલાવું છું, બે મિનિટ વાત સાંભળે. ઘટી ખીચડી આવે ને એટલે વ્યવસ્થિત અડધી વાત થી પોણી વાત થી ખાઈ લેજે, બરોબર? તારે કાલ મારી ભેગું આવું હોય ને બહાર, મારે પેશાબ કરવા જવું છે. હા, હું ફોન કરું છું. પેશાબ ગાઉન બદલાવી દીધું? આપને તકલીફ કે ભાઈ ઓક્સિજન ઘટે તો નથી રહેવાતું, તો શું કરવાનું? બરોબર મારી વાત સાંભળે, પણ તારે અમે ખોરાક નથી લેવો તો તને દુખે નહીં તો શું થાય? ઓક્સિજન લઈને ઓક્સિજન માથે હોય ને હુંય જ જાય છે, કઈ જાગવા વાગવાનું ન કરતે. હમણાં બધું કરાવું છું તને, એસી બેસી બધું કરાવું. હમણાં હું તને બધું, પંખો ન હોય એમાં, તારા રૂમ માં પંખો નહીં આવે, ક્યાંય એસી જ હશે. જનરલ વોર્ડ માં છો કે કયા જગ્યા છો? જનરલ વોર્ડ માં. હા, વાંધો નહીં, હું વાત કરું છું. જમવાનું આવે એટલે ખાઈ લેજે. પેસા બચી મને કરી લે, હમણાં ગાઉન બદલાવી જાય અને નિરાયત હોય જાય ને તો કાલ બહાર નીકળીશ બપોરે, બરોબર? કઈ વિચાર કઈ કરવાનું નથી થતું, એમને નિરાય તો હુઈ જવાનું. સવારે કોઈ ઉઠાડો હોય ને થાય ઉઠવાનું હોય, તો જ મારી ભેગી બપોર આવી હતી. હા, વાંધો નહીં, હમણાં પાછો ફોન કરું થોડી વાર. અત્યારે જમવાના આવે એટલે જમી લે, બેઠા વિમાન એમાં કરી લેજે, આવું નથી. હકીકત એ છે કે મારા મમ્મીને હું સામાન્ય સારવાર માટે જેતપુરથી અહીંયા લઈને આવ્યો હતો. એને હતું ચેસ્ટ પેન અને આ લોકોએ અહીંયા કોવિડમાં નાખી દીધા. કોવિડમાં નાખ્યા પછી મારા મમ્મીને અહીંયા એડમિટ કર્યા રાત્રે 10 વાગે. 10 વાગે એડમિટ કર્યા પછી મેં પૂછપરછ કરી તો મને કે સવારે રિપોર્ટ આવી જશે. રિપોર્ટ કોઈ જાતના કાંઈ મને આપ્યા નથી ને હું અવારનવાર પૂછવા જતો અહીંયા હેલ્થ સેન્ટરમાં. તો એ લોકો એમ કહે કે રેડી છે, કન્ડિશન બહુ સારી છે ને આ છે ને તે છે અને એવી જ વાતો કરે. ત્યાં કોઈ જાતને વાતચીત કરાવે નહીં, આપણે કાંઈ લેવા દેવા જવું હોય તો કોઈ વસ્તુ કાંઈ કોન્ટેક્ટ કાંઈ નહીં. અત્યારે મને હોસ્પિટલથી સવારે એવો આવ્યો કે તમારા મમ્મી મમતાબેન જોશી 12 વાગે ડેડ થઈ ગયા છે, કે તમે અત્યારે એને અહીંથી લઈ જાઓ, અહીંયા કાઉન્ટર ઉપર આવીને ડેડ બોડી સંભાળી જાઓ. અને અત્યાર સુધીમાં કઈ એટલે કોઈ જાતની કઈ બેદરકારી એ લોકોની એટલી છે કે એ લોકોએ અમને કઈ એમ નહોતું કીધું. એમ કે જ્યારે અત્યારે અમે ફોન કરીએ ત્યારે એમ કે સારું છે, તમારા દર્દીને સારું છે, તમારું પેશન્ટ બરોબર વ્યવસ્થિત ખાઈ પી લે. પણ અમે જ્યારે એ લોકોને ફોન કરતા વિડીયો કોલિંગમાં તો ત્યારે અમને મારા સાસુ ખુદ એમ પોતે કહેતા કે મારે દીકરી ખાવું છે પણ મને આ લોકો જમવા નથી દેતા પૂરતું. એ લોકોની રસોઈ એટલી તીખી હતી કે પોતાને ડાયાબિટીસની તકલીફ હતી તો ગળે કંઈ ઉતરી શકતું નહોતું. તો એમ કહેતા મારે જમવું છે તો જમવા પણ નહોતા સારું દેતા. અને છતાં કાલ તો સાંજ સુધીમાં એને એવો ફોન આવ્યો કે મને પાણી પીવું છે પણ પાણી પણ નથી દેતા. કરી ત્યાં સુધી અમને એમ કહે છે કે સારું છે સારું છે સારું છે. 11:30-12 વાગ્યા સુધી વાતો કરી છે, ત્યાં સુધી આ પાડે છે ને 12:30 ફોન કરે છે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે. એવું કેમ માનું એ ભગવાન? એ મારા ભાઈઓ બહેનો વડીલાઓ બધાને કહું છું, સિવિલમાં કોઈ ન લઈને આવશો, તમે સિવિલમાં કોઈ લઈને ન આવશો. આ લોકોની એ
એટલી બેદરકારી છે કે આજે આજુ પેશન્ટ ને ફેલ કરે છે, આજે હારા પેશન્ટ ને ફેલ કરે છે. આ લોકોની બહુ બેદરકારી છે. ભગવાન, અમારું પેશન્ટ હાથમાંથી આજે હારું આવ્યું ગયું. તમે એને ફોન કીધું, મેં કીધું બેન કેમ છે, તો મને કે ભાઈ મને તું અહીંથી કાઢી લે, આ મને મારી નાખશે, મને કોઈ ખબર કાઢવા આવતું નથી, મારું કોઈ ધ્યાન નથી રાખતું, મારો પૈસા ભયા ગયા છે. બે ત્રણ વાર મેં કીધું મારા ભાણિયા ભાણે ગયા કે ભાણા તું ફોન કર સાહેબને, તો સાહેબને ફોન કર્યો તો કે તમારા મમ્મી રેડી છે, હમણાં બહાર આવી જશે, હમણાં આમ થઈ જશે તેમ થઈ જશે, ખોટું બોલી બોલી અને અમારી બહેનનો જીવ લઈ લીધો. ઓકે, હા સાહેબ, એટલે હું મહેરબાની કરીને કહું છું કે સિવિલમાં ન લઈ આવતા કોઈ બી કોઈ પણ માણસને. અમારી બેન તો વહી ગઈ પણ કોઈની બેન દીકરી ન જાય એ માટે મારી આ પ્રાર્થના છે.